સુરતની કાપોદ્રા પોલીસ મથકની સરાહનીય કામગીરી સામે આવી। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના 150 થી વધુ જવાનો બાળકીની શોધખોળમાં જોડાયા હતા। 20 મિનિટ જેટલા સમયગાળામાં બાળકીને શોધી કાઢી માતા-પિતાને સોંપી દીધી હતી। સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી। કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિશાલ નગર 1 માં 272 નંબરમાં રહેતા અમરસિંહભાઈ રાઠોડ શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। અમરસિંહભાઈને સંતાનમાં એક 4 વર્ષની બાળકી બંસી છે। આજ રોજ બપોરના 1 ના સુમારે બંસીને નીચે આવેલી કરિયાણાની દુકાન પર છાશ લેવા મોકલી હતી। જો કે 10 મિનિટ સુધી તે દુકાન પરથી ઘરે નહીં આવતા કરિયાણાના દુકાનદાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી હતી, પરંતુ મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતા તે આગળ ગઈ હતી। ત્યારબાદ માતા પિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી। જો કે બાળકી નહીં મળતા કાપોદ્રા પોલીસ મથકે જાણ કરાઈ હતી। કાપોદ્રા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પીએસઆઈ ડાવરા તેમજ સર્વેલન્સ ટીમને શોધખોળ માટે રવાના કરી હતી। ત્યારબાદ કાપોદ્રાની સી ટીમ તેમજ વરાછા સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા તેમની ટીમ પણ શોધખોળમાં જોતરાઈ હતી। સી ટીમ દ્વારા અનેક જગ્યાએ બાળકીના ફોટો બતાવીને ભાળ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, તો પોલીસ દ્વારા નદી તટ તેમજ અવાવરુ જગ્યાએ પણ તપાસ કરી હતી અને અનેક જગ્યાના સીસીટીવી પણ તપાસ્યા હતા, જેમાં બાળકી દોડતી દેખાઈ રહી છે। ત્યારબાદ બાળકી વરાછા પોલીસ મથકની હદમાં અશ્વિની કુમાર ગૌશાળાથી મળી આવી હતી અને પોલીસે આ કામગીરી માત્ર 20 મિનિટમાં કરી બાળકીનું મિલન પોતાના માતા પિતા સાથે કરાવ્યું હતું। આમાં મહત્વનું એ છે કે હાલમાં નાની બાળકીઓ પર બળાત્કાર, અત્યાચાર, હત્યા જેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે 4 વર્ષની બાળકી ગુમ થઈ જતા કાપોદ્રા પોલીસ મથકના પીઆઈએન એમ ચૌધરી દ્વારા ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને બાળકીને તાત્કાલિક શોધી કાઢી હતી અને તેઓએ આ સરાહનીય કામગીરી ઝડપથી કરી હતી। ભરત નાકરાણી સાથે કેસી વઘાસિયા, સુરત।